હેલો વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુત્રી અજય આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 ઘાત અને ઘાતાંકમાં અભ્યાસ કરવાના છીએ, જેમાં આગળના વિડીયોમાં આપણે 7.11.1ની થિયરી જોઈ હતી, જેમાં આપણે ઘાત અને ઘાતાંકનું દર્શાવ્યા હતા અને એનું વિસ્તરણ કરતાં શીખ્યા હતા. આમાં આપણે 7.11.1ના દાખલા જોવાના છીએ. તો 7.11.1 દાખલા નંબર 1 તે કિંમત શોધો. પહેલો હું એ પૂછે 2 ની 6 ઘાત આપી એની કિંમત મેળવવાની છે, 9 ની 3 ઘાત, 11 ની 2 ઘાત અને 5 ની 4 ઘાત. આ ચારેયની શું કરવાની છે? કિંમત મેળવવાની છે. કિંમત મેળવતા પહેલાં તમે પ્લે સ્ટોરમાં જશો તો શાળા મિત્ર એપ આવશે, ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કરશો એટલે આવું પેજ ખુલશે, જેમાં તમારે દરેક ધોરણ ઉપર ક્લિક કરવાનું છે. દરેક ધોરણ ઉપર ક્લિક કરશો એટલે તમને બધા ધોરણ જોવા મળશે, જેમાં આપણે જે ધોરણમાં અભ્યાસ કરતા હોઈએ ધોરણ ઉપર પ્રવેશ કરવાનો છે. તમે પ્રવેશ કરશો એટલે આવું પેજ ખુલશે, જેમાં તમારે પાઠ્યપુસ્તક ઉપર ક્લિક કરવાનું છે. પાઠ્યપુસ્તક ઉપર ક્લિક કરશો એટલે આપણે જે ધોરણમાં ભણતા હશું તે જે ધોરણ સિલેક્ટ કર્યું છે એના બધા જ પાઠ્યપુસ્તકો આપણને જોવા મળશે. તો આપણે જે વિષયનો વિડીયો જુઓ એના વિષયના જુઓ ઉપર ક્લિક કરવાનું છે. એમાં જુઓ ઉપર ક્લિક કરશો એટલે જે વિષય છે ગુજરાતી હશે તો એના બધા જ પાઠ તમને જોવા મળશે. તો એને આપણે જે પાઠ જોવો એને વિડીયો ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે વેદ ડિજિટલ એજ્યુકેશન ચેનલ બતાવશે, એની ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ પેજ બતાવે, જેમાં તમને જે ધોરણના જે વિષયનો જે પાઠ સિલેક્ટ કર્યો હશે એના બધા જ વિડીયો ભાગવાઈઝ તમને જોવા મળશે. એના વિડીયો જે ઉપર ક્લિક કરવાનું છે. તો શાળા મિત્રમાં અને વેદ ડિજિટલ એજ્યુકેશનમાં ધોરણ 3 થી 12 સુધીના બધા જ વિષયના બધા જ વિડીયો જોવા મળશે. તો આપણે આપણા મિત્રોને કહીએ, આપણા સગા સંબંધીઓને કહીએ કે શાળા મિત્રો ડાઉનલોડ કરે અને વિડીયો જુએ. હવે જોઈએ દાખલા નંબર 1. કિંમત શોધો, પહેલી કહી આપી છે 2 ની 6 ઘાત. હવે આગળ આપણે શું જોયું હતું કે જેટલી ઘાત હોય એટલા વખત એ સંખ્યાનો ગુણાકાર થાય. 2 ની 6 ઘાત છે તો 2 × 2 × 2 કેટલી વખત આવશે? 6 ઘાત. 2 × 2 × 2 × 2 × 2 × 2 1, 2, 3, 4, 5 અને 6 બરાબર. તો હવે આપણે ગુણાકાર કરીએ 2 ની 6, અને હું મેળવવાનું ખાલી કિંમત મેળવવાની છે. કેટલી કિંમત આવે છે? 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 2 = 2, 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 2 = 16, 16 × 2 = 32 અને 32 × 2 = 64. તો 2 ની 6 ઘાત કરીએ તો કેટલી આવશે કિંમત? 64 કિંમત મળે. તમારે શું કરવાનું છે? માત્ર ને માત્ર જેટલી ઘાત આપેલી હોય તો એટલી આધાર જે હોય એનો જેટલી ઘાત હોય એના વડે ગુણાકાર કરવાનો છે. તો 2 ની કેટલી ઘાત છે? 6 ઘાત. તો 6 વખત ગુણાકાર કરવાનો છે આધારનો. 2 × 2 × 2 × 2 × 2 × 2 પછી બધી સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો છે. 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 2 = 16, 16 × 2 = 32 અને 32 × 2 = 64. તો 2 ની 6 ઘાતની કિંમત કેટલી મળી? 64 કિંમત મળે છે. એવી રીતે બીજું જોઈએ, 9 ની 3 ઘાત આપીએ છીએ આપણે. કેટલી આપીએ છીએ? 9 ની 3 ઘાત. તો 9 ને કેટલી વખત ગુણશું? 3 વખત. 9 × 9 × 9. તો હવે 9 ની 3 ઘાત હજી તો 9 ને 3 વખત ગુણ્યા. હવે હું કરવાનું, એનો ગુણાકાર કરીએ. 9 × 9 = 90, 90 × 90 = 81. હવે 81 × 9 કરીએ તો 9 × 1 = 9, 9 × 8 = 72. તો કેટલો જવાબ? 729. તો 9 ની 3 ઘાત કરીએ તો આપણને જવાબ કેટલો મળે છે? 729. જેટલી ઘાત હોય એટલી વખત આધારને ગુણાકાર કરવાનો. આ 9 ની 3 ઘાત છે તો 9 × 9 × 9 3 વખત ગુણાકાર કરવાનો છે. તો 9 ની 3 ઘાત કરીએ આપણે 9, 9, 90, 90 = 81. 81 × 9 કર્યા તો કેટલો મળ્યો જવાબ? 729. તો 9 ની 3 ઘાતની કિંમત કેટલી મળશે? 729. હવે એવી રીતે ત્રીજું જોઈએ, 11 ની 2 ઘાત અથવા 11 નો વર્ગ કહી શકો બરાબર. હવે 11 ની 2 ઘાત છે, આપણે કેટલી વખત ગુણાકાર કરવો પડે? 11 × 11. જેટલી ઘાત હોય એટલી વખત આધારનો ગુણાકાર થાય. 11 ની 2 ઘાત છે તો 11 × 11. હવે આપણે 11 × 11 કરીશું તો કેટલી મળશે? 121.
તમને જો ન ખબર પડે તો 11 × 11 = 11 છે, એ રફકામમાં કરવાનું છે તો કેટલો જવાબ આવશે 121. તો 11 × 2 છે તો 2 વખત ગુણાકાર કીધો 11 × 11, તો જવાબ કેટલો મળે 121. હવે છે 5 ની 4 ઘાત. હવે 5 ની 4 ઘાત છે, આધાર કેટલી છે 5, ઘાત કેટલી છે 4, તો આધારને કેટલી વખત ગુણવાનો છે 4 વખત, જેટલી ઘાત હોય એટલી વખત. તો 5 × 5 × 5 × 5 × 5, 4 વખત ગુણાકાર કરજો 5 × 5 × 5 × 5. હવે 4 ને શું કરીશું આપણે ગુણાકાર, 25 × 25 = 25, 25 × 5 = 125, અને 125 × 5 = 625. તો 5 ને 4 ઘાત કરીએ તો આપણને કિંમત કેટલી મળશે 625. જો ખબર ન પડે 25 × 25, 25 × 5 = 125, અને 125 × 5 = 625 ખબર ન પડે, તમારે રફમાં ગુણાકાર કરવાનો છે 125 × 5, તો જવાબ જે આવે એ લખવાનો છે બરાબર. તો આપણને મળશે કિંમત કેટલી મળશે 5 ની 4 ઘાતની 625. તો આપણને 4 કિંમત મેળવવાની કીધી છે, 2 ની 6 ઘાત, 9 ની 3 ઘાત, 11 ની 2 ઘાત, 5 ની 4 ઘાત. તો આપણે 4 ની કિંમત મેળવી, તો પહેલાંની 2 ની 6 ઘાતની 64, 9 ની 3 ઘાતની 729, 11 ની 2 ઘાતની 121, 5 ની 4 ઘાતની 625. બરાબર, 25 × 25 = 25, વધી 2, 5 × 10 = 2, 12, વધી 1 એટલે 625 મળી જાય છે બરાબર. તો હવે જોઈએ દાખલા નંબર 2, કે નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો. અહીંયા આપણને સ્વરૂપ આપેલું છે ને કઈ રીતે દર્શાવવાનું છે, ઘાત સ્વરૂપે લખવાનું છે. પહેલા પ્રશ્નમાં આપણે કિંમત મેળવી, કે આમ ઘાત સ્વરૂપ આપ્યું છે એના ઉપરથી આ સ્વરૂપમાં દર્શાવ્યું હતું અને એની કિંમત મેળવી હતી. તો હવે નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખવાનું છે. તો પ્રશ્ન નંબર 2 જોઈએ, 2 માં પહેલું જોઈએ, કયું આપ્યું છે, 6 × 6 × 6 × 6. હવે આપણે આગળ શું જોયું હતું પેલા દાખલામાં, તો કે 2 ની 6 ઘાત હોય તો 2 ને કેટલી વખત ગુણતા હતા, તો કે 6 વખત, 2 × 2 × 2 × 2 × 2 બરાબર, 6 વડે ગુણતા 6 વખત ગુણતા હતા. તો અહીંયા કેટલા છે, 6 × 6 × 6, જેટલી વખત ગુણાકાર હશે એટલી ઘાતમાં આવશે, 6 ની કેટલી ઘાત આવશે, 1, 2, 3 અને 4. તો અહીંયા શું આવશે, સીધું જવાબ આવશે 6 ની 4 ઘાત. બીજું જોઈએ, t × t, બરાબર, તો t × t હોય તો t ની કેટલી ઘાત આવે, અહીંયા 2 ઘાત, કારણ કે t કેટલી વખત ગુણાયેલો છે, 2 ઘાત. તો t × t હોય અને ઘાત સ્વરૂપે દર્શાવવું તો t ની 2 ઘાત સ્વરૂપે દર્શાવી શકાય, કારણ કે t કેટલી વખત છે, 2 વખત, તો એને t ની 2 ઘાત સ્વરૂપે દર્શાવી શકાય. ત્રીજું જોઈએ, b × b × b × b. હવે b કેટલી વખત ગુણાકારમાં છે, 1, 2, 3 અને 4. જો એને ઘાત સ્વરૂપે દર્શાવવું હોય તો b ને 4 ઘાત સ્વરૂપે દર્શાવી શકાય, કારણ કે કેટલી વખત ગુણાકારમાં છે, 4 વખત. જે પહેલા દાખલામાં જોયું તો આપણે કે 9 ની 3 ઘાત હતી, તો 9 ને કેટલી વખત ગુણાકાર કર્યો હતો, 3 વખત, 9 × 9 × 9. તો એના ઉપરથી આપણે આ લખવાનું છે. હવે તો 3 વખત ગુણાકાર હોય તો 9 ની 3 ઘાત સ્વરૂપે લખી શકાય, 2 ની 6 ઘાત હોય તો આપણે 6 વખત ગુણ્યા હતા, તો અહીંયા 6 ની 4 ઘાત છે, 4 વખત ગુણેલા છે તો 6 ની 4 ઘાત. એવી રીતે t ની 2 ઘાત, b ની 4 ઘાત બરાબર, b ની 4 ઘાત. અહીં રીતે ચોથું જોઈએ, 5 × 5 × 7 × 7 × 7. હવે 2 વખત 5 છે, 3 વખત 7 છે, 2 નો આધાર કેવો છે, અલગ અલગ, તો 2 અલગ અલગ સ્વરૂપે દર્શાવશું આને બરાબર. તો પહેલાં તો દર્શાવીએ 5 × 5 ને અલગ કરી નાખીએ, 7 × 7 × 7 ને અલગ કરી નાખીએ. 5 ની કેટલી ઘાત છે, તો કે 1 અને 2 વખત ગુણાયેલા છે તો 5 ની 2 ઘાત, 7 કેટલી વખત છે, 1, 2 અને 3, તો 7 ની 3 ઘાત.
તો આને દર્શાવે તો કેમ લખાય, 5^2 ગુણ્યા 7^3 અથવા 5^2 × 7^3 સ્વરૂપે દર્શાવી શકાય. 5 કેટલી વખત છે? 2 વખત. અને 7 3 વખત છે. આપણને ઘાત સ્વરૂપે દર્શાવવાનું કીધું હતું. તો 5^2 × 7^3 દાખલા નંબર 5 જોઈએ. 2 × 2 × a × a, 2 × 2 × a × a. તો 2 × 2 કેટલી વખત છે? 2 વખત. અને પેલા અલગ પાડી દઈએ, 2 × 2 અને 1 × a ગુણ્યા 1 × a. 2 કેટલી વખત છે? 2 વખત. તો 2^2 એ પણ કેટલી વખત છે? 2 વખત. એની 2 ઘાત સ્વરૂપે દર્શાવી શકાય. 2^2 × a² સ્વરૂપે દર્શાવી શકાય. જેટલી વખત સંખ્યા ગુણાય લેશે એટલી ઘાત લખાય છે, બરાબર. તે સંખ્યાની એટલી ઘાત લખાય. અહીંયા 2 વખત ગુણાયેલા છે, 2^2 એવી રીતે 2 વાર ગુણાયેલા છે. તો 2^2, અથવા તમે આ નામ પણ લખી શકો, 2^2 × 2. અહીંયા 5^2 × 7^3 બરાબર. હવે દાખલા નંબર 6 જોઈએ. 1 × 1 × a પછી c × c × c × c ગુણ્યા d. તો એ કેટલી વખત છે? 1, 2, 3 સી, 1, 2, 3 અને 4 અને d. આપણે પહેલાં તો અલગ સ્વરૂપે લખી નાખીએ, 1 × 1 × a × c × c × c × d. હવે એ કેટલી વખત છે? 1, 2 અને 3. તો એની કેટલી ઘાત આવશે? 3 ઘાત ગુણ્યા સી. કેટલી વખત છે? 1, 2 અને 3. તો સીની 3 ઘાત ગુણ્યા ડી. તો ડીની 1 જ ઘાત છે. તો ડીની 1 લખો કે ન લખો કાંઈ ફેર પડશે નહીં. તો એનો ઘન, સીનો ઘન અને ડીની 1 ઘાત, અથવા એની 3 ઘાત, સીની 3 ઘાત અને ડી સ્વરૂપે લખી શકાય. બરાબર. તો આપણે એના ઘાત સ્વરૂપે દર્શાવવાનું તો દર્શાવી દીધા. તો અને એની 3 ઘાતો, જેટલી વખત ગુણાયેલા છે એટલે એટલી ઘાત આવશે, બરાબર. તો સી કેટલી વખત છે? તો 1, 2, 3 અને 4. તો અહીં કેટલા આવશે? 4 આવશે. એની 3 ઘાત ગુણ્યા સીની 4 ઘાત ગુણ્યા ડીની 1. એનો ઘન, સીની 4 અને ડી. અહીંયા આપણે 3 વખત લખ્યા, અહીંયા કેટલી વખત આપ્યા છે? 1, 2, 3 અને 4. તો અહીંયા 4 વખત આવશે ગુણ્યા ડી. તો એની 3 ઘાત ગુણ્યા સીની 4 ઘાત ગુણ્યા ડીની 1 ઘાત. તો સી કેટલી વખત છે? 4 વખત. એટલે સીની 4 ઘાત લખ્યું છે. અહીંયા એ કેટલી વખત છે? 3 વખત. 1, 2 અને 3. તો એની 3 ઘાત અને સીની કેટલી છે? 1, 2, 3 અને 4. તો 4 ઘાત અને ડી 1 જ વખત છે. એટલે એનો ઘન, સીની 4 ઘાત અને ડી આ સ્વરૂપે, આ ઘાતના સ્વરૂપે લખી શકાય. તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. હવે પછીના વિડીયોમાં છે આગળના દાખલા જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.